ગુજરાતમાં પેટા ચૂંટણી વાવ બેઠકની થવાની છે ત્યારે હવે જોઈએ પેટા ચૂંટણીનું યુદ્ધ। एक तरफ वाव पेटा चूंटणी में प्रचार नो आक्रमक रंग जोवा मळी रह्यो छे त्यारे भाजपे पक्ष विरोधी प्रवृत्ति कारणोसर भाजप थी नाराज थईने अपक्ष चूंटणी लड़नार मावजी पटेल ने सस्पेंड कर्या छे। मावजी पटेल सहित 5 लोग भाजप माथी हकालपट्टी करवामां आवी छे। हवे आ मुद्दा ने लईने पण राजनीति गरमाई छे। आओ जोईए वावनी चूंटणीना नवा वळाक। ज्यारे जंगलमां निकळ्या हो ત્યારે અમદાવાદ સિંહની તૈયારી રાખીને નીકળ્યા હું। વાવ પેટા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લઈને આજ દિન સુધી રોજે રોજ નવા વિવાદ અને નવા વણાક સામે આવ્યા કરે છે। ક્યારેક પ્રચારમાં આક્રમકતા તો ક્યારેક જાતિગત સંમેલનોમાં આક્રોશ, કોઈ ને કોઈ કારણોસર સતત પેટા ચૂંટણીના માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। અને આ સ્થિતિ વચ્ચે ફરી એકવાર આવ્યો છે વાવમાં નવો વણાક। માવજી પટેલ વિરુદ્ધ ભાજપની કાર્યવાહી। ભાજપે કર્યા પક્ષમાંથી સસ્પેન્ડ। માવજી પટેલને સસ્પેન્ડ કરતાની સાથે જ ફરી એકવાર પેટા ચૂંટણીના માહોલમાં ગરમાવો અનુભવાઈ રહ્યો છે। વાત એમ છે કે બનાસ બેંકના ડિરેક્ટર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ એકલા જ ભાજપમાંથી સસ્પેન્ડ નથી થયા, પરંતુ તેમની સાથે સાથે 4 લોકો પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ તમામ વિરોધ પક્ષ વિરુદ્ધની કાર્યવાહીને લીધે પગલાં લેવાયા છે। જો તેમના નામની વાત કરીએ તો પહેલા માવજી પટેલ, લાલજી પટેલ, દેવજી પટેલ, દલરામ પટેલ, જામા પટેલનો સમાવેશ થાય છે। માવજી પટેલ બનાસ બેંકના ડિરેક્ટર છે। લાલજી પટેલ ભાભર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન છે। દલરામ પટેલ ભાભર માર્કેટ યાર્ડના ચેરમેન છે। જામા પટેલ સુઈગામ તાલુકાના પૂર્વ મહામંત્રી છે। જોકે આ સસ્પેન્શન બાદ માવજી પટેલનો આક્રમક અંદાજ ઓછો નથી થયો। તેઓએ તો કહ્યું કે ભાજપ ભાજપનું કામ કરે, અમે અમારું કામ કરી રહ્યા છીએ। ભાજપ ગમે તે પગલું ભરે, અમે તૈયારી સાથે જ નીકળ્યા છીએ। હવે જંગલમાં નીકળ્યા હોય ત્યારે સામે સિંહ આવશે તેની તૈયારી રાખવી જ પડે, અને સિંહ આવશે તો કંટ્રોલ પણ કરી લઈશું। સાંભળો શું કહી રહ્યા છે। ભાજપનું કામ ભાજપ કરે, અમારું કામ અમે કર્યું છે। શું કરવું શું ન કરવું એ તો એમની ઈચ્છાની વાત છે। અમારી પાસે કોઈ હોદ્દો નથી, કોઈ પદ નથી, ભાજપે કશું આલ્યું નથી, અને અમારી પાસેથી શું લે એને કાકા, એના સિવાય બીજું કશું છે ને? કદી આપ્યું નથી, કોઈ લાલજીભાઈને આપ્યું નહીં, કોઈ અમને આપ્યું નહીં, બીજાને નથી આપ્યું નહીં। ભાજપ ગમે પગલું ભરે ને, અમે તો અમે તૈયારી સાથે જ નીકળ્યા હોય ને સાહેબ। જ્યારે જંગલમાં નીકળ્યા હો ત્યારે અમજા સિંહની તૈયારી રાખીને જ નીકળ્યા હોં કે અમે સિંહ આવશે તો સિંહને પણ અમે કંટ્રોલ કરવો પડશે, એટલે અમે તૈયારી સાથે નીકળેલા છો। લાલજીભાઈ પટેલ ને જામાભાઈ પટેલને પણ સસ્પેન્ડ કરી દીધા? ના ના, કશો કર્યા અમારા માટે, અમારી ટીમના અડીખમ છે, આયાના બધાના આશીર્વાદ છે। એ અમે કોઈ કોઈ ભાજપની મહેરબાનીથી હોય નથી જીવતા, સમજ્યા કે નહીં? કોઈ પાર્ટીની ક્યારેય મહેરબાની ઉપર નથી જીવતા, અમે તો પ્રજાની મહેરબાનીથી જીવવાવાળા માણસ છીએ। આ તરફ ભાજપે માવજી પટેલને સસ્પેન્ડ કરતા જ ગેનીબેન ઠાકોરે આક્રમકતાથી ભાજપની ટીકા કરી। તેઓએ કહ્યું કે આખા સમાજે માવજી પટેલના એક ઇશારે 90% વોટ સમાજમાંથી ભાજપને આપ્યા હતા। ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત અલગ અલગ છે। સસ્પેન્ડ કરે કે ન કરે એ તો ભાજપનો મામલો છે, પરંતુ આ જ પ્રકારની રીત એ ભાજપની રાજનીતિનો જ ભાગ છે। એ તો એમની સોચી સમજી રાજનીતિ છે સસ્પેન્ડ કરવા માટેની। એ જ આખો સમાજ હતો કે એમના એક જ વ્યક્તિના ઇશારે 2022માં 90% વોટ ભારતીય જનતા પાર્ટીને આપ્યા હતા। આ જ ઉમેદવાર હતા અને આ જ પક્ષ હતો, એટલે હું માનું ત્યાં સુધી ચાવવાના અને બતાવવાના બીજા છે, એટલે સસ્પેન્ડ કરે ના કરે એ ભારતીય જનતા પાર્ટીનો એમનો મામલો છે। પણ એ હું સમજું છું ત્યાં સુધી એ એમની એક રાજનીતિનો ભાગ છે ને એમાં હું કાંઈ કહેવા માગતી નથી। હવે જો આખી એ વાતનું એનાલિસિસ કરીએ તો બની શકે કે આ મામલાને માવજી પટેલ સહાનુભૂતિ મેળવવા માટે ઉપયોગમાં લઈ શકે છે,
આપને જણાવી દઈએ કે માવજી પટેલ એ ચૌધરી પટેલ સમાજમાંથી આવે છે અને તેઓના સમાજના 49,000 આસપાસ મતો છે. પહેલા નંબરે ઠાકોર સમાજ છે, 82,000 મત આસપાસ, પરંતુ બીજા નંબરે તો ચૌધરી સમાજ છે અને એટલે હવે આ 49,000 મતદારોને પોતાના તરફી ખેંચવામાં તેઓ સફળ રહે છે કે નહીં તે એક મોટો સવાલ છે. બીજી તરફ કોંગ્રેસને ભાજપ પર પ્રહાર કરવાનો મોકો મળ્યો છે ત્યારે સવાલ એ છે કે શું ભાજપે ચોક્કસ ગણિત બાદ આ નિર્ણય લીધો છે? શું હવે માવજી પટેલ ભાજપને વધુ નુકસાન કરશે? શું કોંગ્રેસે આખી વાતનો ફાયદો લેવાનો પ્રયત્ન કરશે? આ ત્રણે ત્રણ સવાલો ખૂબ મહત્વના છે કારણ કે આ ત્રણેયની આસપાસ હવેના બાકી કલાકોમાં વાવ પેટા ચૂંટણીની રાજનીતિ જોવા મળી શકે છે. જોવે રહ્યું કે માવજી પટેલ સહિત પાંચને સસ્પેન્ડ કર્યા બાદ કોને કેટલો ફાયદો થાય છે અને કોને કેટલું નુકસાન જાય છે. અતુલ ત્રિવેદી, TV9, વાવ.